જોતા આજે પણ અમદાવાદ જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. જો કે અમદાવાદ શહેરની શાળાઓ અને કોલેજો ચાલુ રહેશે. તો આ તરફ ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડાતા ચાર તાલુકાના ગામને અસર પહોંચી છે, જેના કારણે ડીપીઓ અને શિક્ષણને હેડક્વાર્ટર પર રહેવા અને તંત્ર સાથે સંપર્ક રહેવા આદેશ પણ કરવામાં આવ્યો છે. ડેમમાં પાણીની જાવક પણ થઈ રહી છે અને આવક પણ થઈ રહી છે. આ સાથે જ ભારે વરસાદને કારણે અમદાવાદમાં પ્રાથમિક શાળામાં આજે રજાઓ જાહેર કરવામાં આવી છે, પરંતુ માધ્યમિક શાળા અને કોલેજો યથાવત રહેશે. તો આ તરફ ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડાતા ચાર તાલુકાના ગામોને અસર પહોંચી છે. વધુ માહિતી માટે કમલેશ રાવલ જોડાઈ ગયા છે. તો કમલેશ, જણાવશો કે જે રીતે પાણી છોડાયું છે, પાણી આવા મળ્યા છે, તેના કારણે તંત્રએ શું પગલાં લીધા છે? ચોક્કસ, આપણે જણાવું કે જે રીતે ધ્રોઈ ડેમમાં છેલ્લા 48 કલાકમાં પાણીની જળસપાટી, જે ડેમનું જળસપાટી લેવલ એકદમ વધ્યું હતું અને પાણીની આવક લાખો ક્યુસેકમાં પહોંચી ગઈ હતી. દરમિયાન ડેમની જળસપાટીને નિયંત્રિત કરવા માટે ધ્રોઈ ડેમ સત્તાવાળાઓ દ્વારા ડેમમાં પાણી છોડવામાં આવ્યું હતું. પ્રથમ 1.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. ત્યારબાદ હાલ ક્રમશઃ ઘટાડીને હાલ ડેમમાં પાણીની આવક 40,875 ક્યુસેક છે. તો બીજી તરફ જાવક 31,470 ક્યુસેક છે, અને જેને પગલે જે સતત પાણી ત્યાં દિવસથી છોડાઈ રહ્યું છે, જેને પગલે સાબરમતી નદીનું જળસ્તર વધ્યું છે, જેને પગલે 80 જેટલા ગામોને અસર થઈ છે અને 80 જેટલા ગામોને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે. જી કમલેશ, તો જે રીતે ચાર તાલુકાઓને અસર પહોંચી છે, ત્યાંના ગ્રામજનોની શું પરિસ્થિતિ જોવા મળી રહી છે? વખતે જે રીતે ધરોઈ ડેમમાં પાણી છોડવાનું હતું અને જે રીતે ધરોઈ ડેમનું જળસ્તર વધી રહ્યું હતું, તેને જોતા તંત્ર દ્વારા અગાઉથી જે નીચાણવાળા વિસ્તારના લોકો છે, જે માણસા તાલુકો છે, વિજાપુર તાલુકો છે, કટલાપણા તાલુકો છે અને ગાંધીનગર તાલુકાના કેટલાક ગામો છે, જે નીચાણવાળા ગામો હતા તેમને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. અને જે સાબરમતીના જળસ્તરની જેને અસર થઈ શકે તેવા લોકોને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા હતા. આમ છતાં પણ કેટલાક વિસ્તારોમાં માલમત્તાને નુકસાન થયું હોવાનો હાલ અહેવાલ છે. જી કમલેશ, માહિતી બદલ આભાર.